समाचार ए जे तमारा होय जे तमने स्पर्शे जे लावे तमारी समस्याओनो अंत अने आवा समाचार एटले बीके न्यूज टुडे एटले ब्रॉड नॉलेज फॉर मोर अपडेट्स सब्सक्राइब टू आवर चैनल एंड एन्जॉय वॉचिंग द वीडियोस। नमस्कार दर्शक मित्रों, हूँ छु प्रणव। स्वागत छे तमारू उत्तर गुजरातनी लोकप्रिय चैनल बीके न्यूज टुडेमां। तमाम दर्शक मित्रों ने नवा वर्षनी हार्दिक शुभकामनाओ। कोबरा वार्डना थांबला। दर्शक मित्रों, समाचार शुरू करता पहला जोईशु आजना मुख्य समाचार। बनासकांठा जिल्लामां कोमी एकतानी मिसाल पूरी पाड़ी रह्यो छे एक मुस्लिम परिवार। जुओ अमारो विशेष अहेवाल। बनासकांठाना लाखणीमां आवेलुं पेपळुं गाम आजे पण निभावी रह्युं छे 750 वर्ष जूनी परंपरा। दिवाळीना पर्वमां लोकोए आरोग्यमां कई कई बाबतनुं ध्यान राखवुं जोईए तेना पर जुओ बीके न्यूज टुडेनो विशेष अहेवाल। नवा वर्षनी शरूआत साथे केन्द्र सरकार अने राज्य सरकार द्वारा पेट्रोल डीझलना भावमां घटाडो करता वाहन चालकोमां राहत। હવે જોઈએ સમાચાર વિગતવાર। હિન્દુ ધર્મના સૌથી મોટા પર્વ દિવાળીના તહેવાર પર લોકોએ પોતાનું આરોગ્યનું ધ્યાન કેવી રીતે રાખવું તેમજ મીઠાઈનું બજાર કેવું રહ્યું અને ખાસ આ પર્વને લઈ ડાયાબિટીસના દર્દીઓને શું કરવું તેના પર જુઓ બીકેની સ્ટુડિયોના માધ્યમથી અમારો આ વિશેષ અહેવાલ। હિન્દુ ધર્મ તહેવારો અને ઉત્સવોથી ભરેલો ધર્મ છે। દર વર્ષે સૌથી વધુ હિન્દુ ધર્મના તહેવારો ઉજવવામાં આવે છે, ત્યારે હાલમાં હિન્દુ ધર્મનો સૌથી મોટો પર્વ દિવાળીનો પર્વ શરૂ થઈ ગયું છે। આ તહેવારમાં હિન્દુ ધર્મના લોકો 5 દિવસ દિવાળીના પર્વ તરીકે ઉજવણી કરે છે અને બેસતા વર્ષના દિવસે લોકો નવા વર્ષની શરૂઆત કરે છે, ત્યારે દર વર્ષે દિવાળીના પર્વને લઈ હિન્દુ ધર્મના લોકો ભારે ઉત્સાહ અને ઉલ્લાસ સાથે આ પર્વની ઉજવણી કરતા હોય છે। પરંતુ ચાલુ વર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે આ વર્ષે દિવાળીમાં મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો હતો, પરંતુ આજથી શરૂ થયેલા દિવાળીના પર્વને લઈ બનાસકાંઠા જિલ્લાની બજારોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે। આમ તો દર વર્ષે હિન્દુ ધર્મના સૌથી મોટા પર્વ દિવાળી પર્વની ઉજવણી લોકો રંગેચંગે કરતા હતા, પરંતુ આ વર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે દિવાળીના પર્વની ઉજવણીના ભાગરૂપે લોકોએ આરોગ્યનું પણ ધ્યાન રાખવું પડશે। દિવાળીના પર્વ નિમિત્તે લોકો ખાસ મીઠાઈ અને ફરસાણની ખરીદી કરતા હોય છે, ત્યારે આવા સમયે ખરીદી કરતા પહેલા લોકોએ ખાસ પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું જોઈએ। મીઠાઈ અને ફરસાણની ખરીદી કરતા પહેલા ચોકસાઈ કરી લેવી જોઈએ કે આ મીઠાઈ કેટલા દિવસ પહેલાંની બનાવેલી છે। ખાસ કરીને હાલમાં દિવાળીના પર્વને લઈ બજારોમાં ખરીદી કરવા માટે મોટી મોટી ભીડ જોવા મળી રહી છે, જેના કારણે હાલ બનાસકાંઠા જિલ્લામાં લોકોનું સંક્રમણ પણ વધી ગયું છે। ત્યારે લોકોએ આવા સમયે સુરક્ષિત રહેવા માટે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝર કરવું ફરજિયાત છે। આ અંગે હેલ્થ એક્સપર્ટ ડૉક્ટર જિજ્ઞેશ હરિયાણીએ જણાવ્યું હતું કે હાલમાં દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે, ત્યારે આવા સમયે લોકોએ પોતાનું ખાસ આરોગ્યનું ધ્યાન રાખવું, ખાસ કરીને 50 વર્ષથી ઉપરના લોકોએ કામ સિવાય બહાર ન નીકળવું અને આવા સમયે ડાયાબિટીસના દર્દીઓએ ખાસ આ પર્વમાં ધ્યાન રાખવાની સલાહ આપી હતી। ડાયાબિટીસના દર્દીઓને ખાસ આ પર્વમાં મીઠાઈ ન ખાવાની સલાહ આપવામાં આવી હતી। હાલ દિવાળીના શુભ પ્રસંગે બજારમાં ઠેર ઠેર મીઠાઈઓની દુકાન ખુલી ગઈ છે। જે મીઠાઈઓની દુકાન કાયમી હતી તે પણ અત્યારે જથ્થાબંધ દવાઓ મીઠાઈઓ વેચાવા માંડી છે। જે મીઠાઈઓ લઈ રહ્યા છે તે માટે મારો એક જ સંદેશ છે કે જે મીઠાઈઓ લઈ રહ્યા છે ચકાસણી કરીને મીઠાઈ લે કે તાજી મીઠાઈ છે, એ શુદ્ધ ઘીની લખે છે પણ કયા ઘી એમાં વપરાશ થયો છે તેની ચકાસણી કર્યા બાદ જ મીઠાઈ લે। જો મીઠાઈ ખરીદવામાં આવે અને મીઠાઈ લગભગ 7 દિવસ કે 10 દિવસ પહેલાં બનાવેલી હોય તો એમાં વિબ્રો કોલેરા નામના બેક્ટેરિયા રહેલા છે, જેનાથી ટાઇફોઇડ થવાની શક્યતા રહેલી છે અને સાથે સાથે ડાયરિયા પણ થવાની શક્યતા રહેલી છે, કોલેરા થવાની શક્યતા રહેલી છે। તો આવી મીઠાઈનો ઉપયોગ કરતા પહેલાં ચકાસણી કરીને જ મીઠાઈ લેવી એવી તમામને મારી નમ્ર વિનંતી છે। સાથે સાથે જે ડાયાબિટીસવાળા દર્દીઓ છે તેઓએ તો આ જે મીઠાઈનો ઉપયોગ સદંતર એમના માટે તો મનાય જ હોય છે, તો તેઓએ તો આ મીઠાઈનો ઉપયોગ કરવો ન જોઈએ।
અને સાથે સાથે તેમને આજની ઠંડીની જે સિઝન ચાલી રહી છે તેમાં સવારે વહેલા ઉઠી કસરત, યોગા અને તમામ તંદુરસ્ત વસ્તુઓ જે મળી રહી છે, જ્યુસ છે તેનું, એમને પાલકનો જ્યુસ છે, મગ છે, તે તમામનું એમને સેવન કરવું જોઈએ. દિવાળીના પર્વને લઈ લોકો સૌથી વધુ ખરીદી મીઠાઈ અને ફરસાણની કરતા હોય છે, ત્યારે આ પર્વને લઈ બનાસકાંઠા જિલ્લાની બજારોમાં 1000થી પણ વધુ મીઠાઈઓના સ્ટોલ લાગે છે. દર વર્ષે સૌથી વધુ મીઠાઈનું વેચાણ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં થાય છે, ત્યારે દિવાળીના પર્વને લઈ ગત વર્ષે મોટી સંખ્યામાં ગ્રાહકો મીઠાઈની દુકાનો પર જોવા મળતા હતા. પરંતુ ચાલુ વર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે આ વર્ષે મીઠાઈના સ્ટોલ પણ સુમસામ જોવા મળી રહ્યા છે. વેપારીઓનું માનીએ તો ગત વર્ષે આ સમયે રોજના 500થી પણ વધુ ગ્રાહકો મીઠાઈની દુકાનો પર જોવા મળતા હતા, પરંતુ આ વર્ષે માંડ માંડ 100થી 150 જેટલા ગ્રાહકો દુકાનો પર મીઠાઈની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ વર્ષે મીઠાઈનું વેચાણ કરતા વેપારીઓ પર કોરોના વાયરસની મોટી અસર જોવા મળી રહી છે. હાલમાં દિવાળીના પર્વની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે આપણે આપણા જીવનમાં જે પણ આપણે કામ કરવા જઈએ છીએ એમાં દરેક દિવસે સાવચેતી બહુ જ જરૂરી છે. જે વસ્તુ દરેક માણસ છેલ્લા 8 મહિનામાં જે કોરોના મહામારીમાં શીખ્યો છે તે હાલ જીવનમાં ઉપયોગ કરવો જરૂરી છે. હાલમાં લોકોએ પોતાની સાવચેતીના ભાગરૂપે હાથ ધોવા, માસ્ક પહેરવું અને બને ત્યાં સુધી લોકોથી ડિસ્ટન્સ વધારે રાખવું. હાલમાં દિવાળીના પર્વને લઈ બજારમાં ખૂબ વધારે ભીડ થાય છે, જેનાથી બચીને રહેવું પડશે. ખાસ કરીને દિવાળીના તહેવારમાં ડાયાબિટીસના દર્દીઓને નિરંતર કસરત કરવી જરૂરી છે. આ સમયગાળામાં લોકો ઘરમાં સાફ સફાઈ કરતા હોય છે. આ સફાઈ કરતા મોટાભાગે લોકોને એલર્જી વધારે થતી હોય છે, ત્યારે આવા સમયે પણ લોકોએ કફ અને ખાંસીની ખૂબ જ અસર જોવા મળતી હોય છે. ખાનપાનની દ્રષ્ટિએ દરેક લોકોને મિષ્ટાન ખાવું ભાવતું હોય છે, પરંતુ આવા સમયે ડાયાબિટીસના દર્દીઓએ મિષ્ટાનથી દૂર રહેવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એક રસ્તો હોય છે, જેને લોકો ડાયટના ઇક્વાલસ નામથી ઓળખવામાં આવે છે. હાલમાં ડોક્ટરો દિવાળીના પર્વને લઈ ડાયાબિટીસના દર્દીઓને થોડા મિષ્ટાન ખાવાની સામે અન્ય વસ્તુઓ ખાવા પર ધ્યાન આપવાની સલાહ આપી રહ્યા છે, જેનાથી ડાયાબિટીસની માત્રા જળવાઈ રહે. આ વર્ષે દિવાળીને થોડી કોરોનાએ પણ ભ્રષ્ટ કરી નાખી છે, તો આપણા જીવનમાં એક નવી ઉપાધિ, એક નવી વ્યાધિ આવી છે કોરોના. તો ચોક્કસ રીતે આપણા જીવનમાં જે બી આપણે કામ કરવા જઈએ છીએ એમાં દરેક જગ્યાએ સાવચેતી બહુ જ જરૂરી છે. જે વસ્તુ દરેક માણસ શીખી ચૂક્યા છે છેલ્લા 8 મહિનામાં, કે જે ડિસ્ટન્સીસ મેન્ટેન કરવા છે, માસ્ક લગાવવાનું છે, દૂરી સાચવવાની છે, હાથ ધોવાના છે, એ સ્ટેન્ડર્ડ વાતો છે જે દરેકને સાવચેતી રાખવી જ પડશે. બજારોમાં ખૂબ વધારે ભીડ થાય છે દિવાળીના ઉત્સવ ઉપર, કેમ કે લોકો ખરીદી કરતા હોય છે, તો એ ઘડીએ કોરોનાનો વ્યાપ બહુ વધારે વધી જાય એ સંભાવના ખૂબ વધારે હોય, કેમ કે લોકોની નજદીકીઓ વધી જાય, ભીડમાં જે ડિસ્ટન્સ મેન્ટેન કરવી જ જોઈએ એ થતી નથી. તો મારો બધાને એ જ આગ્રહ છે કે ડિસ્ટન્સ જાળવવી જ પડશે, નંબર 2 માસ્ક લગાવવું જ પડશે, ને હાથ વારાઘડી ધોવાનું આ તમારે સાચવવું જ પડશે. ડાયાબિટીસ માટે બિલકુલ, જે મિત્રો ડાયાબિટીસના મરીજો છે એને ખબર છે, એક તો આપણી નિરંતર જે આપ એક્સરસાઇઝ કરો છો એ છૂટવી ના જ જોઈએ, એક વસ્તુ. આ સમયકાળમાં લોકો ઘરમાં સાફ સફાઈ કરતા હોય છે, સાફ સફાઈ કરતા લોકોને અક્સર એલર્જીના કારણે કફ ખાંસીની વ્યાધિ ઊભી રહેતી હોય છે, તો એક એની થોડી કાળજી રાખવી જરૂરી છે. ખાનપાન વિશે, કે દરેકને મિષ્ટાન, દરેકને, ચાહે ડાયાબિટીસ હોય ના હોય, દરેકને સારું લાગતું હોય છે, ખાવાની ઈચ્છા થતી હોય છે, પણ ડાયાબિટીસમાં આ બિલકુલ જાળવવું પડશે કે તમે મિષ્ટાનનો પ્રયોગ નહીં કરી શકો. ડાયાબિટીસમાં એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો એક રસ્તો હોય છે જેને અમે ડાયટના ઇક્વલ્સ કહેતા હોઈએ છીએ. એક દાખલો તમને હું આપું છું કે કદાચ તમે એક ગુલાબજાંબુ ખાઓ છો અને એમાં 120 કેલોરી જેવું છે, તો એની સામે એક રોટલીમાં પણ 120 કેલોરી હોય છે, તો તમે કદાચ કે કોઈ મિષ્ઠાનનો અડધો ભાગ ખાધો તો તમે સામે આટલું પડતું મૂકો કે તમે અડધો પેડો ખાધો, અડધો ગુલાબજાંબુ ખાધો, સામે એક રોટલી પડતી મૂકો તો કદાચ એ ઇક્વલેન્ટ થઈ જાય, સરખું થઈ જાય. હું તમને ખાવા માટે પ્રોત્સાહિત નહીં કરી રહ્યો મિષ્ઠાન, પણ એક વૈજ્ઞાનિક તરીકો બતાવું છું કે તમે મિષ્ઠાનનો થોડો સો પ્રસાદી સ્વરૂપ લઈ શકો છો, લેકિન સામે તમારે ખાનપાનમાં આટલું જ ખાવાનું કાપ પણ મૂકવું પડે. તો તમે કાપ મૂકો તો તમે થોડો મિષ્ઠાનનો યા પ્રસાદનો આરોપ કરી શકો છો, લેકિન જે સ્પષ્ટ જ્ઞાન છે એ જ કે આપણને મિષ્ઠાનથી બચવાનું રહેશે.
અત્યારે ખૂબ વધારે મિષ્ટાનનો પ્રોડક્શન થતો હોય છે દુકાનો ઉપર, તો એમાં બી થોડી સાફ સફાઈ જળવાઈ રહે, વસ્તુ પડેલી ઘરમાં ના આવી જાય એની બી થોડી કાળજી રાખવી જરૂરી છે. હિન્દુ ધર્મમાં દિવાળીનો પર્વ એ સૌથી મોટો પર્વ માનવામાં આવે છે, જેના કારણે સમગ્ર દેશમાં દિવાળીના પર્વની 7 દિવસ સુધી રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ડીસા શહેરમાં પણ દિવાળીના પર્વની ફટાકડા ફોડી લોકોએ અનોખી ઉજવણી કરી હતી. હિન્દુ ધર્મનો સૌથી મોટો પર્વ એટલે દિવાળી. દિવાળીના દિવસે લોકો અલગ અલગ પ્રકારે વિસ્તારોમાં ફટાકડા ફોડી દિવાળી પર્વની ઉજવણી કરતા હોય છે. ત્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દિવાળી પર્વની રંગેચંગે ઉજવણી લોકોએ કરી હતી. 7 દિવસ સુધી ચાલનાર આ પર્વ હિન્દુ ધર્મનો સૌથી મોટો પર્વ માનવામાં આવે છે. છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના કારણે પૂર્ણ થતાની સાથે જ લોકોએ દિવાળી પર્વની અનોખી ઉજવણી કરી હતી. ડીસા શહેરમાં પણ લોકોએ પોતાના વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના ફટાકડા ફોડી દિવાળી પર્વની ઉજવણી કરી હતી. વર્ષો પહેલાં જ્યારે ભગવાન રામ પોતાના વતન અયોધ્યા પહોંચ્યા હતા ત્યારે લોકોએ તેમને સ્વાગત માટે દીવડાઓથી નગરીને શણગારવામાં આવી હતી અને ભગવાન રામનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તે દિવસથી આજ દિન સુધી હિન્દુ ધર્મના લોકો પરંપરાને જાળવી રાખી દિવાળીના દિવસે તમામ ઘરોને દીવડાઓથી શણગારી મોડી રાત સુધી ફટાકડા ફોડી દિવાળી પર્વની ઉજવણી કરતા હોય છે. હિન્દુ ધર્મમાં દિવાળીના પર્વનું જેટલું મહત્વ છે તેટલું જ દિવાળીના બીજા દિવસે નવા વર્ષનું મહત્વ રહેલું છે. આ દિવસે લોકો એકબીજાના પરિવાર સાથે મિલન કરી નવા વર્ષની શુભકામનાઓ પાઠતા હોય છે. નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ ડીસા શહેરમાં વિવિધ સંગઠનો દ્વારા ઠેર ઠેર સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે, જેમાં દરેક લોકો એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા હોય છે. ત્યારે ડીસાના ધી સહકારી ખરીદ વેચાણ સંઘ ખાતે પણ ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડ્યાની અધ્યક્ષતામાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભાજપના કાર્યકર્તાઓ તેમજ સહકારી અને સરકારી ક્ષેત્રે જોડાયેલા તમામ લોકોએ નવા વર્ષની એકબીજાને ભેટી શુભકામનાઓ પાઠવી હતી. આજે યોજાયેલા આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ખાસ ડીસાના ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડ્યા, ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર, તાલુકા પંચાયત પ્રમુખ સહિતના ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહી નવા વર્ષની શરૂઆત માટે લોકોને ફળદાયી સુખદાયી નીવડે તેવી એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી. ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના પેપળું ગામમાં આજે પણ લોકો 750 વર્ષથી આ ગામમાં ધાબાવાળું મકાન નથી બનાવી શકતા. આજે પણ આ ગામના લોકો ધાબાવાળું મકાન બનાવતા ડરી રહ્યા છે. ત્યારે શા માટે આ ગામમાં આજે પણ નથી બનતા કોઈપણ ધાબાવાળા મકાન, જુઓ અમારા વિશેષ અહેવાલમાં. ભારત દેશને સાધુ અને સંતોની જન્મભૂમિ માનવામાં આવે છે. વર્ષોથી ભારત દેશ એ પોતાની સંસ્કૃતિને આધીન પોતાની ઓળખ ધરાવે છે. આજે પણ ભારત દેશમાં એવા અનેક ગામ અને શહેરો છે જે પોતાની ઓળખ અલગ પ્રકારે ધરાવે છે. ખાસ કરીને વર્ષો જૂની ગ્રામીણ સંસ્કૃતિ પરંપરા આજે પણ ભારત દેશના ગ્રામીણ વિસ્તારોના લોકો નિભાવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાનું પેપળું ગામ આજે પણ પોતાની 750 વર્ષ જૂની પરંપરા નિભાવી રહ્યા છે. આજે પણ આ ગામમાં તમામ મકાનો જોતા ભારતીય સંસ્કૃતિની ઓળખ આંખે વળગી આવે છે. લાખણી તાલુકાના પેપળું ગામમાં આજે પણ 750 વર્ષથી આ ગામમાં એક પણ મકાન ધાબાવાળું જોવા મળતું નથી. તેનું કારણ છે ગામમાં આવેલ નકળંગદેવનું મંદિર. પેપળું ગામમાં 750 વર્ષ જૂનું અને પૌરાણિક નકળંગદેવનું મંદિર આવેલું છે અને આ ગામમાં 1000થી પણ વધુ મકાનો નળિયાવાળા છે અને એકમાત્ર નકળંગદેવનું મંદિર જ આ ગામમાં ધાબાવાળું હોવાના કારણે આજે પણ વર્ષો બાદ આ ગામમાં કોઈપણ વ્યક્તિ ધાબાવાળું મકાન બનાવી શકતો નથી અને જે પણ આ ગામમાં ધાબાવાળું મકાન બનાવે છે તે મકાન થોડા સમય બાદ તે વ્યક્તિને તોડવું જ પડે છે. આ ગામમાં વર્ષોથી રહેતા લોકો આજે પણ ગામમાં કોઈ વ્યક્તિને ધાબાવાળું મકાન બનાવવા દેતા નથી. આ ગામમાં હાડા પાંચસો મકાન છે, પણ હાડા 700 વર્ષથી એવો ઇતિહાસ છે કે ધાબા ભરાતા નથી. આ નળિયાવાળા જ મકાન પડે, પાકું ધાબાવાળું મકાન કોઈ આ ગામમાં ભરતા નથી. અને એક ભાઈએ ભર્યું તો એ પણ તોડી નાખવું પડ્યું. હાડા 700 વર્ષનો ઇતિહાસ છે, નકળકને ધાબું છે એટલે કોઈ ધાબું આ ગામમાં ભરી કહેતા નથી અને ભરાતું પણ નથી. અને કાચા માટે કાયમ મકમ કાચા જ અમારા ઘટીએ બનાવ્યા, પણ અમે પણ કાચા બનાવ્યા અને અમારા છોકરાને પણ અમે કહેતા હતા જો કાચા જ મકમ બનાવવાના. હિન્દુ ધર્મના સૌથી મોટા પર્વ એવા દિવાળી પર્વ નિમિત્તે ડીસાના હર્ષોલિયાવાસ વિસ્તારમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા ભગવાન રામની મહાઆરતી કરવામાં આવી હતી.
હિન્દુ ધર્મના સૌથી મોટા પર્વ એવા દિવાળી પર્વ નિમિત્તે ડીસાના હર્ષોલિયાવાસ વિસ્તારમાં હિન્દુ યુવા સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા ભગવાન રામની મહાઆરતી કરવામાં આવી હતી. સમગ્ર ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં દિવાળી પર્વની લોકો રંગે ચંગે ઉજવણી કરી રહ્યા છે, જે અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ ડીસા શહેરમાં દિવાળી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. દિવાળી પર્વ નિમિત્તે ડીસાના હર્ષોલિયાવાસ વિસ્તારમાં હિન્દુ યુવા સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા ભગવાન રામની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલિયાવાસ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાઈ મહાઆરતીનો લાભ લીધો હતો. સાથોસાથ મહાઆરતી ઉતારી ભગવાન રામના અનોખી દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુ યુવા સંગઠન બનાસકાંઠા ભારત તરફથી દીપાવલીના અને નૂતન વર્ષના બનાસકાંઠા જિલ્લાવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. હિન્દુ યુવા સંગઠન ભારત તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દુ હૃદય સમ્રાટ અને આપણા સૌના આરાધ્ય દેવ એવા રામ ભગવાનની મહાઆરતીનું આયોજન કરવાનું છે. અને આ આરતીના સંકલ્પમાં જ્યારે પ્રભુ શ્રી રામ અયોધ્યાની અંદર 12 લાખ દીવાની સાથે 12 લાખથી પણ વધુ દીવાની સાથે જ્યારે વિશ્વ રેકોર્ડ થવા જઈ રહ્યો છે, ત્યારે આ આયોજનની અંદર હિન્દુ યુવા સંગઠન બનાસકાંઠા ભારતના 9 કાર્યકર્તાઓ ભગવાન રામની હર્ષોલ્લાસભેર આરતી કરી એમને વધાવીએ. અને આપણે આવનારા નવા વર્ષની અંદર ભગવાનને પ્રાર્થના કરીએ કે આવનારું નવું વર્ષ સુખમય, શાંતિમય અને નિરોગીમય રહે. પ્રકાશના પર્વ એવા દિવાળીના તહેવારમાં કાલીપૂજાનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે, અને ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં કાલીપૂજાનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે ધંધા રોજગાર માટે પૂરબથી પશ્ચિમ એટલે કે પશ્ચિમ બંગાળથી ગુજરાતમાં આવેલા લોકો ડીસામાં મોટા પંડાળો બનાવીને કાલીપૂજાની અર્ચના કરતા હોય છે. બનાસકાંઠાના ડીસા શહેરમાં વસતા બંગાળી પરિવારો દ્વારા અત્યારે ધામધૂમપૂર્વક કાલીપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. બંગાળી પરિવારના કુળદેવી મહાકાલીની પશ્ચિમ બંગાળમાં દિવાળીના તહેવાર દરમિયાન ખાસ પૂજા કરવામાં આવે છે, અને બંગાળમાં કાલીપૂજાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. દરેક બંગાળી દિવાળીના દિવસે કાલીપૂજા કરતા હોય છે, પરંતુ પોતાના ધંધા રોજગાર અર્થે વર્ષોથી પોતાનું વતન છોડીને ગુજરાતમાં આવી વસેલા બંગાળી પરિવારો દિવાળીના તહેવારો દરમિયાન પોતાના વતન ન જઈ શકતા હોવાના લીધે છેલ્લા ઘણા વર્ષોથી ડીસામાં જ મોટા પંડાળો બનાવીને કાલીપૂજાનું આયોજન કરી રહ્યા છે, જેમાં ડીસા સહિત આસપાસમાં વસતા બંગાળી પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાલીપૂજામાં ભાગ લે છે. દિવાળીની રાત્રે શહેરના ગાંધીચોક વિસ્તારમાં 20 ફૂટની દુર્ગા માતાની પ્રતિમા બનાવી તેની પૂજા અર્ચના કરવામાં આવે છે, અને તે દિવસથી પાંચમ સુધી અહીં વસતા બંગાળી લોકો દર્શનાર્થે આવે છે. અહીં છેલ્લા 30 જેટલા કારીગરો 10 દિવસ સુધી મહેનત કરી મહાકાળી માતાજીની પ્રતિમા તૈયાર કરે છે. બંગાળથી ધંધા અર્થે આવેલા બંગાળી લોકો ભલે પોતાના માદરે વતન ન જઈ શકતા હોય, પરંતુ આજે પણ પોતાના પરંપરા અને ધાર્મિક માન્યતા અનુસાર દિવાળીથી પાંચમ સુધી કુળદેવીની પૂજા કરી દિવાળી પર્વની ઉજવણી કરે છે. હમ યહાં પે કોઈ કોઈ હૈ 30 સાલ 35 સાલ સે દિશા મેં ધંધા પાણી કે લીએ યહાં પે કામ કરતા હૈ ઓર અભી હમ લોગ ભી 20 સાલ 25 સાલ હો ગયા હૈ તો હમારા પરિવાર સબ બંગાળ મેં રહેતા હૈ ઇસકે લીએ હમ પૂજા મેં શામિલ નહીં હો પાતા હું ઇસલીએ હમ યહાં પે ગાંધી ચોક મેં ઓર માતાશ્રી મેં से ला के गांधी चौक में पूजा चालू किया है. 20 साल से ये पूजा हो रहा है. गए साल कोरोना के हिसाब से पूजा नहीं कर पाया, इसके लिए इस साल भी कोरोना अभी तक गया नहीं, फिर भी छोटा करके ये पूजा चालू रखा हूँ हम लोगों ने. और 800 ऊपर परिवार है बंगाली, तो ये पूजा का आनंद इसी हिसाब से दिवाली का छुट्टी भी मिलता है, उसके लिए हम लोग ये पूजा रखता हूँ. यहाँ पे 19 साल से पूजा हो रहा है, लेकिन माताश्री में पहले हमारा माताश्री में होता था, लेकिन वहाँ का जगह का हिसाब से हमारा गांधी चौक में परमिशन मिल चुका है. और इस साल थोड़ा परमिशन लेट में मिला है, क्योंकि कोरोना का हिसाब से हम दिवाली में एकत्रित होता हूँ. इसलिए हमारे यहाँ 800 जैसा परिवार है, बंगाली सब स्वर्णकार. और हमारे यहाँ के विशेषकर रूप से यहाँ का मारवाड़ी सोनी समाज, गुजराती सोनी समाज का सपोर्ट बहुत अच्छा से मिल रहा है, इसके लिए हमारा पूजा हो रहा है. और यहाँ का जो कलेक्टर हो, मामलादार हो, पुलिस साब इंस्पेक्टर हो, सबका परमिशन मिलता है, इसके लिए हम पूजा कर सकता हूँ. इस पूजा का खासियत ऐसे है जो हमारा दिवाली में सब दुकान बंद रहते हैं बराबर, उसके हिसाब से सब परिवार 800 जो परिवार है वहाँ पे एकत्रित होते हम आनंद लेता हूँ. आज 19 साल से इस साल 19 साल हो चुका है, अगले साल तो हुआ नहीं कोरोना का हिसाब से, इस साल 19 साल हो चुका है. દર્શક મિત્રો, ખબરોનો સિલસિલો હજુ યથાવત છે, તે પહેલા લઈએ એક નાનકડો વિરામ.
हवे हम जायु सरकार श्री द्वारा सब्सिडी पात्र कोबरा वार्ड ना थांभला हाई बॉन्ड फाइबर स्मार्ट कॉन्क्रीट टेक्नोलॉजी थी बनावे ISO 9001 2015 सर्टिफाइड कोबरा वार्ड ना थांभला तेमज कांटाळो वायर अने जाली कोबरा वार्ड ना थांभला मा हवे मळे छे 10 वर्ष नी गारंटी जेमा थांभला फुवारा के वरसाद ना पाणी थी फाटी जाय तो 10 वर्ष नी गारंटी झगड़ा मिटाओ बाढ़ कराओ कोबरा वाड़ना थांबला नक्षत्र उत्तर गुजरात ना पालनपुर जीवा विकसता शहर मा सुख सुविधा नु नवु सरनामु अफोर्डेबल फ्लेट्स नी सौने पोसायती वी भव्य स्कीम अही बालको माटे विशाल प्ले एरिया बहनों माटे शॉपिंग सेंटर युवानों माटे जीम वडीलों माटे योगा हॉल मॉर्निंग वॉक माटे ट्रेक बालको ना उत्तम स्टडी माटे नजीक मा शाळाओ पुस्तकों थी सज्ज लाइब्रेरी अद्यतन सिनेमा हॉल नक्षत्र 9,61,000 थी शुरू प्रधानमंत्री आवास योजना नी सब्सिडी तथा सरल हफ्ते लोन नी सुविधा साथे 2 अने 3 रूम रसोड़ा ना फ्लेट्स नी स्कीम उपलब्ध नक्षत्र ज्यां तमारू घर नू स्वप्न साकार करवा माटे आजे ज कॉन्टेक्ट करो 8140055500 विराम बाद आपनू स्वागत छे वधु समाचारों मा बनासकांठा जिल्लामां कोमी एकतानी मिसाल एक मुस्लिम परिवार पूरी पाड़ी रह्यो छे आ मुस्लिम परिवार द्वारा દિવાળીના તહેવાર પર દીવડા બનાવવામાં આવે છે અને આ દીવડા દેશ વિદેશમાં વસતા હિન્દુઓ ખરીદે છે અને દિવાળીના તહેવાર પર આ દીવડા પ્રગટાવીને એકતાનો પ્રકાશ ફેલાવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં આવેલા ડીસા તાલુકાના જેડા ગામમાં રહેતો મોહમ્મદભાઈ સુમરાનો પરિવાર મુસ્લિમ પરિવાર છે અને આ પરિવારના સભ્યોનો પરંપરાગત વ્યવસાય માટીમાંથી દીવડા બનાવવાનો છે વર્ષો પહેલા પરંપરાગત રીતે આ પરિવાર માટીમાંથી દીવડા બનાવતો હતો પરંતુ સમય જતાં આ પરિવાર પણ આધુનિકતાના રંગે રંગાયો અને બેંકમાંથી લોન લઈને સાધન સામગ્રી વસાવીને કોડિયા બનાવવાનો નાનો બિઝનેસ કર્યો હતો જોતજોતામાં આ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવેલા કોડિયા ગુજરાત સહિત દેશભરમાં મશહૂર થવા લાગ્યા મોટા શહેરોના વેપારીઓ આ મુસ્લિમ પરિવાર પાસેથી કોડિયા ખરીદીને તેને પેઇન્ટ કરીને વિદેશ મોકલી રહ્યા છે એટલે કે બનાસકાંઠા જિલ્લાના નાનકડા ગામમાં એક મુસ્લિમ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવતા આ માટીના કોડિયા દિવાળી દરમિયાન સમગ્ર વિશ્વમાં ઝગમગી ઉઠે છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ચાઇનીઝ લાઇટો અને કોરોનાના કારણે દિવસે ને દિવસે આ પરંપરાગત કોડિયાની માંગ ઘટી રહી છે 50થી વધુ લોકોને રોજગાર આપી રહેલો આ કોડિયાનો બિઝનેસ અત્યારે નાનો છે પરંતુ સરકાર જે રીતે સ્વદેશી વેપારને વેગ આપવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા શરૂ કર્યું છે તે અંતર્ગત આ વેપારને પણ સહયોગ આપવામાં આવે તો ફરી એકવાર આ કોડિયા બનાવવાનો નાનો બિઝનેસ અસંખ્ય લોકોને રોજગારી આપી શકે છે અને દેશના અર્થતંત્રને પણ વેગ આપી શકે છે વારસાઈમાં અમને આ માટીકામ મળેલું છે તો પહેલાં અમે લોકો સાદું કામ કરતા હતા ચાકડા ઉપર દીવા બનાવતા હતા માટલા બનાવતા હતા પછી અમે બહાર બધા ફર્યા અને આ બધું ટેકનોલોજી જોઈ એટલે અમને એવું લાગ્યું કે ચલો દીવાનું કામ કરીએ આપણે ટેકનોલોજીમાં આવીએ તો થોડુંક આગળ કામ ચાલે તો અમે મશીન લાવ્યા અને 2003માં અમે શરૂઆત કરી તો બેંક ઓફ બરોડાએ અમને લોન આપી હતી 2,00,000 રૂપિયા તો એ લોનમાં અમે ચાલુ કર્યું તો અત્યારે અમારી જોડે 1 કરોડનો પ્રોજેક્ટ થઈ ગયો છે 40-50 માણસો પણ કામ કરે છે ધીરે ધીરે વ્યવસાય વધે જાય છે આખા ભારતમાં પણ માલ જાય છે લોકો વેપારી જો આપણી પાયાથી લઈ જાય પેઇન્ટિંગ કરી અને વિદેશમાં પણ મોકલે છે એવા 5-7 દેશોમાં પણ માલ જાય છે તો ધીરે ધીરે જો આ વ્યવસાય વધે છે અને જો સરકાર અમને મદદ કરે અને જો વધારે લોન આપે તો અમે 150-200 માણસોને અમે રોજીરોટી આપી કીએ અને ગામડામાં એક જો ગૃહ ઉદ્યોગ મોટો થતો હોય અને જો એમને સરકાર મદદ કરતી હોય તો રોજગારી ઘણા માણસોને મળે છે તો એના માટે જો આ સરકારને અને બેંકને ખૂબ અપીલ છે કે જો અમને મદદ કરે અને જો અમે આગળ વધીએ તો ખૂબ ખૂબ આભાર છે એમને બીજું કે જો આ જો ચાઇનાનો જે માલ આવે છે એ જો ચાઇનાવાળો પબ્લિક બંધ કરે વાપરવાનું અને ચાઇનાનો ના વાપરે જો ભારતની વસ્તુનો યુઝ કરતી હોય તો ભારત માટે ખૂબ જ એમ કે આકર્ષક છે કે ભારત દેશ પણ આગળ આવે ભારતની કમાણી ભારતમાં ભારતમાં પણ રહે તો લોકોને અપીલ છે કે જો ચાઇનાની વસ્તુ ખરીદેના જો આ મહામારીના કારણે આપણે ઘણું બધું નુકસાન વેઠવું પડ્યું છે તો અત્યારે હવે કોરોના જો ઉપરવાળો કરે અને કોરોના જો ભાગી જાય અને જો આપણો આ ધંધો વ્યવસાય વધે તો રોજગારી આપણી ખૂબ જ આગળ વધે અને બધા લોકોને પણ મજૂરી મળી રહે એક વાત તો નક્કી છે કે આટલી બે નમૂન કળા અને ઇકો ફ્રેન્ડલી કોડિયા પહેલી નજરમાં જ ગમી જાય તેવા છે
परंतु पश्चिमी संस्कृतिना रवाड़े चढ़ेली आजनी पेढ़ी हाथ बनावटनी वस्तुओं ने खूब ज ओछी पसंद कर रही है अने तेना लीधे माटीना आ कोड़ियाना वेचाण पर पण असर जोवा मळी रही है। त्यारे डीसा में माटीना वासणों अने रमकड़ा बनावनारा पण लोकोने परदेशी चीज वस्तुओनो मोह छोड़ीने देशी वस्तु अपनावा अपील करी रह्या छे। आ मुस्लिम परिवार द्वारा पण माटीना जे कोड़िया बनावामां आवी रह्या छे ते कोड़ियानो उपयोग दिवाळीना तहेवारोमां दीवड़ा प्रगटावा माटे वर्षोथी लोको करता आव्या छे। दिवाळी हिंदुओनो तहेवार छे अने दिवाळी पर तमाम हिंदुओ तेमना घरोने दीवड़ाओथी शणगारता होय छे अने आज दीवड़ा एक मुस्लिम परिवार बनावी रह्यो छे। त्यारे दिवाळीना तहेवार पर ज्यारे हिंदुओ आ मुस्लिम परिवार द्वारा तैयार करवामां आवेला दीवड़ा तेमना घरोमां प्रगटावे छे त्यारे आ दीवड़ा बनावनार आ मुस्लिम परिवार खुश थतो होय छे अने आज बिनसांप्रदायिक भारतनी निशानी छे। अमार दादा वारेथी अहींया वारसाईथी रहीए छीए 200 वर्षथी अने अमे माटीकाम ठेरथी करी रह्या हता। युवाकमां नवी टेक्नोलॉजी आई, हूँ तालीम लई आव्यो सरकारमां, सरकारे मने तालीम आली, एमांथी मशीन लावतेकने बधुं चालू कर्युं छे। कोड़िया अमे लगभग 50 લાખ આસપાસ બનાવીએ છીએ અને અમે ભાઈચારાથી ગામમાં રહીએ છીએ। અમારા બધા હિન્દુ ભાઈઓ કામ કરે છે અને હિન્દુ ભાઈઓમાં બધી દિવાળી આખા ભારતમાં માલ જાય છે અને અત્યારે બધે રોશની ફેલાવે છે અને સરકારે કીધેલું છે કે આપણે ચાઇનાનો માલ બંધ કરો અને દીવડા બધા પ્રગટાવો ઇન્ડિયાના, તો આખી રોશની સારી થાય, હવામાન પ્રદૂષણ ઘટે, શુદ્ધ થાય। બીજું આરોગ્ય માટે માટીના વાસણ નીકળી ગયા છે, પહેલાં આપણા બાપદાદા બધા વાસણ જ ખાતા હતા માટીના, એમનું આરોગ્ય સારું રહેતું હતું। આ વખતે અમે ટેકનોલોજીથી માટીના વાસણ, પાણી પીવાના ગ્લાસ, ચા પીવાના ગ્લાસ, દૂધના ગ્લાસ, ખાવા પીવાની થાળી, ભાણું, શેટ બધું ચાલુ કરેલું છે। તો તમે ખરીદી અને આરોગ્ય માટે, આરોગ્ય સુધરે એના માટે માટીના વાસણ વાપરવાનો આગ્રહ રાખો, એ મારી વિનંતી છે। ગંગેટ મુકામે આગામી તારીખ 8-9 અને 10ના રોજ ત્રિદિવસીય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી પૂર્ણતાને આરે ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભાગરૂપે તારીખ 3-11-2021 14ના રોજ વિજય શુભ મુહૂર્તમાં જવો અને મા સધીનો ફોટો બની આવતા તેનું ડીજેના તાલે ભવ્ય સામયું કરી મૂર્તિના દાતાઓના ઘરે વાત્ય ગાત્ય માતાજીની મૂર્તિઓ મૂકવામાં આવી હતી। આ પ્રસંગે ભુવા મેહુલભાઈ સર્વે ઉપસ્થિત જનમેદનીનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ પ્રસંગને શોભાવવા જહેમત ઉઠાવવામાં આહવાન કર્યું હતું। આ પ્રસંગે પધારતા લાભુ માલધારી અને પત્રિકામાં લાભુ માલધારી અને દાંડિયા રાસની રમઝટ બોલાવવાના સાવનભાઈ બારોટ માતાજીના પ્રસંગમાં પધારવા ઉદબોધન કર્યું હતું। દિવાળી પર્વ નિમિત્તે ડીસા શહેરમાં તમામ વિસ્તારોને રોશનીથી ઝગમગતા કરવામાં આવે છે। સાથોસાથ દરેક પરિવાર પોતાના ઘર આંગણે વિવિધ પ્રકારની રંગોળી બનાવી દિવાળી પર્વની ઉજવણી કરતા હોય છે। ત્યારે ડીસાના હર્ષોલિયાવાસ વિસ્તાર ખાતે પણ દર વર્ષની જેમ આ વર્ષે તમામ લોકોએ પોતાના ઘર આંગણે અનોખી રંગોળી દોરી દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ખાસ કરીને આ વર્ષે હર્ષોલિયાવાસ વિસ્તારમાં રહેતી કાજલ નામની દીકરીએ અનોખી રંગોળી દોરી લોકો સુધી ખાસ મેસેજ પહોંચાડ્યો હતો। કોરોનાની મહામારી સમયે જ્યારે આખા દેશમાં તંગદિલી જેવું વાતાવરણ સર્જાયું હતું અને અનેક લોકો કોરોના મહામારીમાં મોતને ભેટી રહ્યા હતા, તે સમયે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું અને આ અભિયાન થકી મહામારીમાં અનેક લોકોની જિંદગી બચી હતી અને જોતજોતામાં દેશમાં 10 કરોડથી પણ વધુ કોરોના રસી લોકો સુધી પહોંચી હતી, જેના કારણે અનેક લોકોની જિંદગી પણ બચી હતી। આ સંદેશાને હર્ષોલિયાવાસ વિસ્તારમાં કાજલ નામની દીકરીએ રંગોળી દોરી લોકો સુધી મેસેજ પહોંચાડ્યો હતો અને દેશના વડાપ્રધાનની કામગીરીને રંગોળી મારફતે લોકો સુધી પહોંચાડવા માટે બનાવવામાં આવી હતી। આ રંગોળી જોવા માટે આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા, જેથી આ રંગોળી એક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। કોરોનાની મહામારીમાં જે નરેન્દ્ર મોદી સાહેબે આપણા સુધી 100 કરોડ વેક્સિનેશન પહોંચાડી છે તે અંતર્ગત આ દિવાળી પર્વમાં મેં આ રંગોળી દોરી અને લોકો સુધી એક મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। સાથે સાથે હર્ષોલિયાવાસના સંયુક્ત ઉપક્રમે આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે 100 કરોડ વેક્સિનેશનનો જે એમને જે સંકલ્પ પૂરો કર્યો અને જ્યારે આખું કોરોનાની મહામારીમાં આખો વિશ્વ એ કહી રહ્યું હતું કે ભારત એમાંથી કઈ રીતે બહાર આવશે અને એની સામે નરેન્દ્રભાઈ મોદીએ અકલ્પનીય વિશ્વ રેકોર્ડ સર્જી અને એની માટે અમે રંગોળી દ્વારા નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ આભાર વ્યક્ત કરીએ અને એમના નેતૃત્વમાં હિન્દુઓ સુરક્ષિત છે અને હિન્દુ હૃદય સમ્રાટ આપણા આરાધ્ય દેવ શ્રી રામને પણ આજે અમે વંદન કરીએ છીએ।
દિવાળીના પર્વ પર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરતા વાહન ચાલકોએ રાહત મેળવી હતી. દિવાળીના પર્વ પર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરતા વાહન ચાલકોમાં રાહત મેળવી હતી. પેટ્રોલ ડીઝલના સતત વધી રહેલા ભાવને કારણે મોંઘવારીથી ત્રસ્ત પ્રજા માટે દિવાળી પહેલા સારા સમાચાર સામે આવ્યા છે, જેમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડી દીધી છે, જેના કારણે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ પર 5 રૂપિયા જ્યારે ડીઝલ પર 10 રૂપિયાના ભાવનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેની સાથે રાજ્ય સરકારને પણ અપીલ કરતા પેટ્રોલ ડીઝલ પર વેટ ઘટાડવા કહ્યું છે. કેન્દ્ર સરકારના નિર્ણયના પગલે પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ઘટાડો થયો છે. સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવતા વાહન ચાલકોએ રાહત અનુભવી હતી. દિવાળી જેવા સૌથી મોટા તહેવારોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થતાં મોટી સંખ્યામાં પેટ્રોલ પંપ પર વાહનોની કતારો લાગી હતી. નમસ્કાર. ભૂતકાળમાં જે આપણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલમાં જે ધરખમ વધારો કરવામાં આવ્યો હતો, તે આ દિવાળીના દિવસોમાં દેશના નગરજનો અને દિવાળીના ઉત્સવમાં એમને સારો એવો પેટ્રોલ ડીઝલમાં જે ઘટાડો કર્યો છે એ નગરજનો માટે સરાહનીય છે અને ડીસાના નગરજનો આ નિર્ણયને આવકારે છે. આમાં એવું છે કે અત્યારે જે કોરોના મહામારી હતી જે ભૂતકાળની અંદર, એને લઈને જે આમ જનતા ઉપર જે મોંઘવારીનો માર પડ્યો હતો એના કરતાં પણ જે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે અત્યારે સરકારે રાહત આપી છે એ ખરેખર સરાહનીય છે. અને હજી પણ થોડીક આશા છે કે પેટ્રોલના ભાવ ઘટે જેથી આમ જનતા ઉપરનો માર ઓછો થઈ શકે એમ છે. સરકારે ડીઝલની કિંમતમાં 10 રૂપિયાની રાહત ખેડૂતોને ધ્યાનમાં રાખીને આપી હોવાનું અનુમાન છે, કારણ કે આગામી રવિ સિઝન માટે ખેડૂતોને તેનાથી રાહત મળશે. પેટ્રોલ ડીઝલની રેકોર્ડ બ્રેક કિંમતોનો અર્થવ્યવસ્થા પર વિપરીત અસર પડવી સ્વાભાવિક હતી. તહેવારો પહેલાં ખાણીપીણી તેમજ શાકભાજી ખૂબ જ મોંઘા થઈ ગયા છે. તાજેતરમાં જ વિધાનસભા પેટાચૂંટણીમાં કેટલાક રાજ્યોમાં ભાજપના નિરાશાજનક પ્રદર્શનને પણ મોંઘવારી સાથે જોડીને જોઈ શકાય છે. જોકે હજુ પણ વિશ્વભરમાં ફ્રૂડ ઓઇલની કિંમતમાં વધારો યથાવત રહ્યો છે. પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી રહ્યું છે, પરંતુ હાલમાં જે પ્રમાણે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે તેના કારણે ખેડૂતોને મહદ અંશે રાહત થઈ શકે તેમ છે. ત્યારે આ ખેડૂતો જણાવી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે અન્ય બિયારણમાં પણ ઘટાડો કરે તો ખેડૂતોને રાહત થઈ શકે તેમ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ તમે ઓછો કર્યા છે, એ છતાં તમે બીજે લોકો ખેડૂતોની રાહત આપો તો સારું લાગે. આજે લોખંડ છે, સિમેન્ટ છે, બધી રીતે તમામ પેટ્રોલ ડીઝલનો સવાલ નથી. ખેડૂતો માટે ખૂબ તકલીફ પડી રહી છે. ભલે પેટ્રોલ ડીઝલનો સવાલ નથી, હજી ખેડૂતને કોઈ છે ખાતર બિયારણ અને તમામ વિભાગમાં એવો ઉતારો નીચો ને નીચો ભાવ કરો તો અમે કોઈ બી સરકારની આગળ અમે ચાલી શકે એવું છે. હાલમાં સમય છે ખેડૂતોને, આવા સમયે પેટ્રોલ ડીઝલનો ભાવમાં ઘટાડો થયો, કેટલો ફાયદો થશે ખેડૂતોને? ખેડૂતોને ફાયદો તો થશે, પણ ઉત્તમ ખાતર બિયારણમાં ચર્ચન થાય એ મને બહુ ખરાબ વસ્તુ છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં છેલ્લા 51 વર્ષથી નવા વર્ષના પ્રથમ દિવસે સર્વ ધર્મ સમભાવ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ઉત્તર ગુજરાતમાં એકમાત્ર રોટરી ક્લબ દ્વારા બેસતા વર્ષના દિવસે સવારે યોજાતા આ સ્નેહ મિલન કાર્યક્રમમાં શહેરના રાજકીય, સામાજિક, ધાર્મિક સહિત હિન્દુ મુસ્લિમ આગેવાનો પણ ઉપસ્થિત રહે છે અને એકબીજાને દિવાળી તેમજ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. તેમજ નવા વર્ષમાં બધાએ સાથે મળી એકબીજાના સહકાર આપી શહેર અને દેશની પ્રગતિમાં સહભાગી બનવા માટે પ્રયાસો માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ 51મા વર્ષે અમે રોટરી ક્લબનો આ સન્માન સમારોહ કર્યો છે. 51 વર્ષથી આ રોટરી ક્લબનો આપણે મિલન સમારોહ, નવા વર્ષના મિલન સમારોહ થાય છે અને નગરજનો કોઈ પણ નાત જાત પક્ષપાત વગર આમાં આપણને બધા મળીએ છીએ, એકબીજા પ્રબોધ નાગરિકો મળીએ છીએ અને શુભેચ્છાની આપલે કરીએ છીએ. તે સુંદર પ્રોગ્રામમાં સર્વે પધાર્યા એ બદલ સર્વેનો આભાર. અને આ પ્રોગ્રામ અવિરત ચાલ્યા જ કરશે રોટરી જ્યાં સુધી છે ત્યાં. અમારે રોટરીના 2 મેઇન વસ્તુ છે, એક ફેલોશીપ એટલે મિત્રાચારી, જેના ભાગરૂપે આવા સમારોહ અમે કરતા હોઈએ છીએ, જેનાથી એકબીજાના દિલ મળે છે અને એક
અને બીજો મોટો છે અમારો સર્વિસ એ બહુ લાઈફ, એટલે કે આપણો સંતોષ, આપણે સંતોષ થઈ ગયો, આપણા જીવનમાં આપણને સંતોષ થયો છે તો આપણી પાસે જે વધારે છે તે આપણે બીજી પબ્લિકને જેને જરૂરિયાત છે તેને સર્વિસ આપી. આ સ્નેહમિલન કાર્યક્રમમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોની સાથે રાજકીય કટ્ટર હરીફો પણ મન દુઃખ ભૂલીને એકબીજાને ગળે પેટતા હોય છે. અને કલાક સુધી ચાલતા આ સ્નેહમિલન કાર્યક્રમમાં તમામ ધર્મના લોકો એકબીજાને ગળે મળી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે, જેથી આ મંચ પર કેટલીક દુર્લભ તસવીરો પણ જોવા મળી હતી. આજના નવા વર્ષના સુપ્રસંગે દિશામાં છેલ્લા 51 વર્ષથી રોટરી ક્લબ દ્વારા આયોજિત સ્નેહમિલન હું છેલ્લા 36-37 વર્ષથી હું કન્ટિન્યુઅસ અહીંયા હાજર રહું છું. ઉત્તર ગુજરાતમાં એકમાત્ર એક એવું આયોજન માત્ર ડીસામાં જ રોટરી ક્લબ દ્વારા થાય છે કે જેમાં તમામ ડીસાના નગરજનો, તમામ કોમના, તમામ ધર્મના તમામ લોકો અહીંયા હાજર રહી અને શુભેચ્છાઓ પાઠવે છે, નવા વર્ષની શુભકામનાઓ આપે છે. અને ફરી એક વખત હું આપને સૌને પણ એક નવા વર્ષની શુભકામના પાઠવું છું. સાથે સાથે આજે ડીસા મુકામે રોટરી ક્લબ દ્વારા આયોજિત આ 51મા સ્નેહમિલનમાં મળવાનું થયું. આ રોટરી ક્લબ દ્વારા આયોજન 51 વર્ષથી થાય છે, એમાં તમામ જાતિના લોકો, તમામ ધર્મના લોકો આવી અને આજે નવા વર્ષમાં એકબીજાને મળવાની અને શુભેચ્છાઓની આપ લે કરે છે. ખરેખર ડીસાની આ એક એકતા સમગ્ર ગુજરાતમાં એક નમૂનારૂપ એકતા છે. અને ડીસા મુકામે છેલ્લા 2 વર્ષથી કોરોનાના હિસાબે આ સ્નેહમિલન બંધ હતું અને આ વખતે વધુ લોકો ઉત્સાહથી જોડાયા અને ડીસાની નગરજનો તથા ડીસાના તમામ રાજકીય પાર્ટીના આગેવાનો, તમામ બિઝનેસમેનો, તમામ સર્વિસમેનો અને તમામ જાતિના લોકો જોડાઈ અને આજનું આ સ્નેહમિલન આપણા અમારા રોટરીયન પ્રમુખ ડૉક્ટર પ્રવીણભાઈ ઠક્કરના નેતૃત્વમાં ખૂબ જ સફળ થયું છે. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો બીકે ન્યૂઝ ટુડે. બીકે ન્યૂઝ ટુડે એટલે બ્રોડ નોલેજ. We'll be right back.